નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા નીચેનામાંથી કોણ કરે છે તો નીતિ આયોગની આ બેઠકની અધ્યક્ષતા પ્રાઇમ મિનિસ્ટર કરે છે નીતિ આયોગ ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનાઇઝેશન હોવાથી તેના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા જેટલા પણ અહેવાલ છે તેના વિશે આપણને માહિતી હોવી જરૂરી છે તો છેલ્લા સિક્સ મંથની અંદર જેટલા પણ અહેવાલ પ્રસિદ્ધ કર્યા છે તેને એકવાર ડિસ્કસ કરી લઈએ સૌથી પહેલાં નીતિ આયોગ પ્રસિદ્ધ કરે છે ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ ત્યારબાદ એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેનું નામ છે ટ્રાન્સફોર્મિંગ ટ્રકિંગ ટ્રાન્સફોર્મિંગ ટ્રકિંગ ઇન ઇન્ડિયા અહેવાલ નંબર થર્ડ ઉપર છે પ્રિઝર્વિંગ પ્રોગ્રેસ પ્રિઝર્વિંગ પ્રોગ્રેસ ઓન અ ન્યુટ્રિશિયન તો આ રીતનો અહેવાલ જે છે નીતિ આયોગે રિલીઝ કર્યો તો પ્રશ્ન એ રીતનો પૂછવામાં આવતો હોય છે કે આ અહેવાલ જે છે તે કઈ સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવ્યો છે રિસેન્ટલી એક એક્ઝામમાં પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો અહેવાલનું નામ શું છે તો અહેવાલનું નામ એ છે કે હેલ્ધી સ્ટેટ એન્ડ પ્રોગ્રેસિવ ઇન્ડિયા હેલ્ધી સ્ટેટ એન્ડ પ્રોગ્રેસિવ ઇન્ડિયા આ અહેવાલ કોણે રજૂ કર્યો તો તમને લાગે કે આ કદાચ ડબલ્યુ એચઓ હોઈ શકે કાં તો હેલ્થ મિનિસ્ટ્રી હોઈ શકે અથવા આઈસીએમઆર પણ હોઈ શકે પરંતુ આ અહેવાલ જે છે આરોગ્ય સાથે સંકળાયેલો છે જે નીતિ આયોગે રજૂ કર્યો હતો આ ઉપરાંત સ્ટેટ એનર્જી કલાઇમેટ ઇન્ડેક્સ એસસીઆઈ આ પણ નીતિ આયોગ તૈયાર કરે છે તો આ બધા અહેવાલ રિસેન્ટલી જે ન્યૂઝમાં હતા તેની આપણે વાત કરી રિસેન્ટલી કયા રાજ્યે ડેલોટ ઇન્ડિયાને પોતાના એડવાઇઝર તરીકે નિયુક્ત કર્યા છે આ ડેલોટ ઇન્ડિયા એક ફોર્મ છે જેને રિસેન્ટલી પોતાના એડવાઇઝર તરીકે ઉત્તર પ્રદેશે નિયુક્ત કર્યા છે રિસેન્ટલી ડોની પોલો એરપોર્ટ જે છે ન્યૂઝમાં જોવા મળ્યું હતું આ ડોની પોલો એરપોર્ટ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે તે સંકળાયેલું છે અરુણાચલ પ્રદેશ સાથે અરુણાચલ પ્રદેશની અંદર જ ડોની પોલો એક્સપ્રેસ સામક ટ્રેન પણ કાર્યરત છે અરુણાચલ પ્રદેશના બે પ્રોજેક્ટ રિસેન્ટલી ન્યૂઝમાં હતા એક હતું પ્રોજેક્ટ વડતક કે જે છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનનું જે અંતર્ગત નેચીફુ ટનલ નેચીફુ ટનલનું નિર્માણ કરવામાં આવી છે અને બીજું છે મેડિસિન ફ્રોમ સ્કાય મેડિસિન ફ્રોમ સ્કાય અંતર્ગત ડ્રોન દ્વારા મેડિસિનની ડિલિવરી કરવાની છે ડોનીપોલો એરપોર્ટ તો અરુણાચલમાં છે જે ત્યાંનું ત્રીજું એરપોર્ટ છે ત્યાંના બીજા બે એરપોર્ટ કયા છે તો ત્યાંના બીજા બે એરપોર્ટ છે પાસી ઘાટ પાસીઘાટ એરપોર્ટ અને તેજુ એરપોર્ટ તો આ બધા એરપોર્ટ્સ આવેલા છે અરુણાચલમાં ટોટલ નંબર ઓફ એરપોર્ટ થ્રી નંબર વન પાસીઘાટ નંબર ટુ તેજુ અને નંબર થ્રી ડોનીપોલો એરપોર્ટ ઓફિશિયલ એવોર્ડ્સ જે છે તેના રિકમેન્ડેશન અને નોમિનેશન માટે એક પોર્ટલ વારંવાર ન્યૂઝમાં આવે છે આ પોર્ટલનું નામ શું છે આ એક કોમન પોર્ટલ છે જે પુરસ્કારો માટે ભલામણ અથવા નામાંકન માટે યુઝ કરવામાં આવે છે જેનું નામ છે નેશનલ પોર્ટલ રાષ્ટ્રીય પોર્ટલ ભારતના ફોર્ટીન્થ વાઇસ પ્રેસિડન્ટ તરીકે કોની પસંદગી કરી લેવામાં આવી છે તો રિસેન્ટલી જગદીપ ધનખડ જે છે જો પહેલાં વેસ્ટ બેંગાલના ગવર્નર હતા તેઓ હવે ભારતના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થયા છે નેક્સ્ટ છે યુદ્ધ અભ્યાસ ફિઝિકલી રિસેન્ટલી ઓક્ટોબર મહિનામાં જ અઢારમી આવૃત્તિ યોજાઈ ગઈ ઓલી ખાતે ઓલી જે છે તે આવેલું છે ઉત્તરાખંડમાં અહીંયા ભારત અને કયા દેશ જોડે યુદ્ધ અભ્યાસ આ મિલિટરી એક્સરસાઇઝનું નામ જ યુદ્ધ અભ્યાસ છે આન્સર આવશે યુએસએ અમેરિકા આયોજન ઓલી ઉત્તરાખંડ ખાતે કરવામાં આવ્યું હતું રિસેન્ટલી કઈ સંસ્થાએ સ્વદેશી લેઝર ગાઇડેડ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલનું પરીક્ષણ કરી લીધું તો આ પરીક્ષણ જે છે તે ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ડીઆરડીઓના હાલના અધ્યક્ષે સમીર વી કામત રિસેન્ટલી સ્મોલ સેટેલાઇટ લોન્ચ વેહિકલ ન્યૂઝમાં હતો આઝાદી કે અમૃત મહોત્સવના ભાગરૂપે સેવન્ટી ફાઇવ રૂરલ એરિયાઝમાંથી સેવન ફિફ્ટી ગઝ દ્વારા એક સેટેલાઇટ તૈયાર કરવામાં આવ્યો હતો તો ઇસરોના સેટેલાઇટનું નામ શું છે જેનું નામ છે આઝાદી સેટ રિસેન્ટલી લારસન એન્ડ ટુબ્રોએ આઈટી પાર્ક સ્થાપવા માટે કયા રાજ્ય સાથે એમઓયુ કરી લીધા છે તો અહીંયા લાર્સન ટુબ્રો જે છે આઈટી પાર્ક એસ્ટાબ્લિશ કરશે ગુજરાતમાં ગુજરાતના કયા સ્થળે ગુજરાતમાં તે વડોદરા ખાતે આઈટી પાર્કની સ્થાપના કરશે તમને જો ખ્યાલ હોય તો અહીંયા રેલ યુનિવર્સિટી પણ આવેલી છે જેને રિસેન્ટલી અમેન્ડમેન્ટ કરીને સેન્ટ્રલ યુનિવર્સિટીનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે હવે તેનું નામ ગતિશક્તિ વિશ્વવિદ્યાલય કરી દેવામાં આવ્યું છે વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પાર્ક કયા રાજ્યમાં બનવાનો છે વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પાર્ક જે છે તે મધ્યપ્રદેશમાં ચંબલ ખાતે તૈયાર થવા જઈ રહ્યો છે પ્રશ્ન એમ પૂછવામાં આવે કે હાલમાં ઓપરેશનલ એટલે કે કાર્યરત ફ્લોટિંગ સોલર પાર્ક જે સૌથી મોટો છે તે પ્રેઝન્ટલી ક્યાં છે તો તે આવેલો છે રામાગુંડમ ખાતે રામાગુંડમ જે આવેલું છે તેલંગાણામાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું એક પ્લેટફોર્મ છે ટીઆઈએન ટુ પોઈન્ટ ઝીરો જેમાં પેમેન્ટ ગેટવે પ્લેટફોર્મ લોન્ચ કરી દેવામાં આવ્યું આ પ્લેટફોર્મમાં એક નવું ફીચર છે પેમેન્ટ ગેટવે તેમાં લિસ્ટ લિસ્ટ થનારી પ્રથમ બેન્ક નીચેનામાંથી કઈ બની છે તો તે બની છે ફેડરલ બેન્ક જો રૂપીમાં ટ્રેડ કરવા માટે આરબીઆઈએ કઈ બેંકને મંજૂરી આપી છે તો એ પ્રથમ બેન્ક બની છે યુકો બેંક આ બંને વચ્ચે ડિફરન્સ છે ખાસ ધ્યાન રાખજો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ કાઉન્ટર ટેરેરિઝમ કમિટી જે છે યુએનએસસીની અંદર કાઉન્ટર ટેરરિઝમ કમિટી તેની અધ્યક્ષતા તેની પ્રેસિડેન્સી હાલમાં કયા દેશ જોડે છે તો તે છે ભારત જોડે યુએનએસસીમાં ટોટલ નંબર ઓફ મેમ્બર્સ છે ફિફ્ટીના ટેન પ્લસ ફાઇવ પી ફાઈવ એટલે કે પરમાનન્ટ ફાઇવ જે છે તે છે સ્થાયી સભ્યો જ્યારે આ દસ જે છે તે છે અસ્થાયી સભ્યો ભારતનો સમાવેશ આ દસ સભ્યોમાં થાય છે તેમની ચૂંટણી દર બે વર્ષે કરવામાં આવે છે રિસન્ટલી પીઆરએસનો એક અહેવાલ રજૂ થયો જેમાં જણાવવામાં આવ્યું કે આ રાજ્ય જે છે તેણે વર્ષ દરમિયાન વિધાનસભાની સૌથી વધારે બેઠકો એટલે કે સેશન સત્રોનું આયોજન કર્યું છે આ રાજ્યનું નામ શું છે આ રાજ્ય નામ છે કેરલ કેરલમાં એક રામસાર સાઇટ આવેલું છે જેનું નામ છે વેમ્બનાડ વેમ્બનાડ જ્યારે તમિલનાડુની અંદર આવેલી છે વેમ્બનુર વેમ્બનુર તો આ બંનેને કન્ફ્યુઝનમાં મિક્સ ના કરતા આ ઉપરાંત તમિલનાડુમાં રિસન્ટલી થર્ટીન નવી રામસાર સાઇટ ડિક્લેર કરવામાં આવી છે કેરળની અંદર અન્ય સાઇટની અંદર યાદ રાખી શકો છો તમે અષ્ટમુડી અને સસ્તમ કોટા અસ્તમ અને સસ્તમ કોટા ઓડિશાની વાત કરીએ તો ઓડિશામાં આવેલી છે હીરા કુંડ ધેન અંશુપા અનસુપા લેક છે તંપારા લેક અને સતકોશિયા ગોર્જીસ સતકોશિયા ગોર્જીસ આ બધી જ જે છે વેટલેન્ડ છે ઓડિશાની કર્ણાટકની અંદર એક રિસન્ટ નવી સાઇટ છે એને જ યાદ રાખો જેનું નામ છે રંગન થિટ્ટુ રંગન થિટ્ટુ તમિલનાડુની થર્ટીન સાઇટ્સ જે છે તમે યાદ રાખી શકો છો વિડીયોની મદદથી વિડીયો ઓલરેડી અવેલેબલ છે લિંક હું નીચે કમેન્ટ સેક્શનમાં પોસ્ટ કરી દઈશ આરડીએસએસ રિવેમ્પ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ તો આરડીએસએસ રિસેન્ટલી ન્યૂઝમાં હતી આ સ્કીમ જે છે નીચેનામાંથી કયું મંત્રાલય અમલ કરશે તો આ સ્કીમ જે છે તે પાવર સેક્ટર સાથે સંકળાયેલી છે તો તેનું અમલ પણ મિનિસ્ટ્રી ઓફ પાવર જ કરશે જવાબ આવશે એ આ ઉપરાંત ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી અમેન્ડમેન્ટ બિલની અંદર પણ સુધારા કરી દેવામાં આવે છે ડિસ્કોમ કંપનીને ઘણું બધી રાહત આપી દેવામાં આવી છે લોજિસ્ટિક ડેટા બેંક એટલે કે એલડીબી પ્રોજેક્ટ રિસેન્ટલી ન્યૂઝમાં જોવા મળ્યો હતો તે નીચેનામાંથી કયા મંત્રાલય સાથે સંકળાયેલ છે એની પહેલાં આપણે વાત કરી દઈએ રિસેન્ટલી રજૂ કરવામાં આવી હતી લોજિસ્ટિક પોલિસી જેમાં હાલમાં આપણે જીડીપીના ફોર્ટીન ટુ ફિફ્ટીન પર્સન્ટ જેટલું ડેપ્રિસિએશન લોજિસ્ટિકમાં થાય છે તેને ઘટાડીને ઓલમોસ્ટ એઇટ પર્સન્ટ જેટલું લઈ જવાનું છે ટાર્ગેટ લોજિસ્ટિક પોલિસીમાં નેશનલ લોજિસ્ટિક પોલિસી પર ઓલરેડી એક ઇન્ફોગ્રાફિક ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કર્યો છે યુટ્યુબ પર કોમ્યુનિટી સેક્શનમાં પણ તમને મળી રહેશે આ લોજિસ્ટિક ડેટા બેંક જે છે તે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલ એક પ્રોજેક્ટ છે રિસેન્ટલી લોકટક લેક ન્યૂઝમાં હતું સૌથી મોટું ફ્રેશ વોટર લેક છે તે ક્યાં આવેલું છે ઇઝી ક્વેશ્ચન આન્સર વિલ બી મણિપુર મણિપુરની એકમાત્ર વેટલેન્ડ સાઈટ લોકટક લેક મણિપુરમાં એક હરણ જોવા મળે છે જેનું નામ છે સાંગાઈ ડિયર સાંગાઈ ડિયર મણિપુરનું નૃત્ય મણિપુરી જે છે તેને ભારતના આઠ શાસ્ત્રીય નૃત્યોમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેને ક્લાસિકલ ડાન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે આ ઉપરાંત અહીંયા સંકીર્તન પણ જોવા મળે છે આ પણ એક ફોર્મ ઓફ ડાન્સ છે સાથે સાથે ઢોલચોલમ કરતાલચોલમ પણ જોવા મળે છે આ વારંવાર સમાચારમાં જોવા મળતું થાંગટા શું છે તો થાંગટા જે છે મણિપુરનું એક માર્શલ આર્ટ્સ છે મણિપુરનું એક માર્શલ આર્ટ છે જ્યારે માર્શલ આર્ટ્સનો એક બીજો સાઉથ ઇન્ડિયાનો પ્રકાર છે જેનું નામ છે કલિયારી પટ્ટુ કલિયારી પટ્ટુ કલયારી પટ્ટુ અને યોગને આ વર્ષે થર્ટી સિક્સ નેશનલ ગેમમાં સમાવી લેવામાં આવ્યા છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા એમડી અને સીઓ કોણ બન્યા છે રિસેન્ટલી આશિષ ચૌહાણ જે છે એનએસસીના નવા એમડી અને સીઓ બન્યા છે તો અહીંયા ચૌહાણ પરથી તમે કંઈ રિકોલ કરી શકો છો કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવો કે ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ કોણ બન્યા છે રિસેન્ટલી ક્રાફ્ટ વિલેજ સ્કીમ અંતર આ ક્રાફ્ટ વિલેજ સ્કીમ અંતર્ગત આઠ અલગ અલગ ગામોની પસંદગી કરવામાં આવી જેમાં ગુજરાતનું અમદાવાદનું વાડજ જે છે ગામ વાડજ ગામ તેને સિલેક્ટ કરવામાં આવ્યું હતું તો આ ક્રાફ્ટ વિલેજ સ્કીમ નીચેનામાંથી કયું મંત્રાલય જે છે તેણે આ પહેલ હાથ ધરી હતી તો ક્રાફ્ટ વિલેજ એટલે કે ટેક્સટાઇલ મિનિસ્ટ્રી કેન્દ્રીય કાપડ મંત્રાલય સમાચારમાં વારંવાર જોવા મળતું ચા ચાબહાર પોટ જે છે કયા દેશમાં આવેલું છે એમ તો આપણે ઘણીવાર ડિસ્કસ કરી ચૂક્યા છીએ પરંતુ ચા ચાબહાર પોટ જે છે તેને ગોલ્ડન ગેટ કહેવામાં આવે છે કેમ ગોલ્ડન ગેટ કહેવામાં આવે છે કારણ કે તે ઓમાનના અખાતમાં આવેલું છે ઓમાનના અખાતમાં આવેલું છે એટલે ઓમાનમાં અખાતમાં આવેલો હોવાના કારણે તે ટોટલ ત્રણ કન્ટ્રી કે જે લેન્ડલોક છે ફર્સ્ટ ઇઝ તુર્કમેનિસ્તાન પછી છે ઉઝબેકિસ્તાન અને પછી છે અફઘાનિસ્તાન આ ત્રણેય કન્ટ્રી સુધી પહોંચવાનો એક રસ્તો છે આ ચાબાર પોર્ટ જે છે તેનું એક્સેસ ઇન્ડિયા જોડે છે ઇવન ઇન્ડિયા દ્વારા અહીંયા ઝાયદાન રેલવે લાઈન જે છે એસ્ટાબ્લિશ કરવામાં આવી રહી છે અને અગત્યની વાત એ છે કે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને કાઉન્ટર કરવા માટે આ એક સ્ટ્રેટેજિક લોકેશન છે ચાબાર પોર્ટ અને ગ્વાદર પોર્ટ વચ્ચે માત્ર સેવન્ટી ટુ કિલોમીટરનું ડિસ્ટન્સ છે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર આઈએનએસટીસી જે સેવન્ટી ટુ કિલોમીટર લાંબી એક પ્રોજેક્ટ છે ટ્રાન્સપોર્ટેશન માટેનો તેનો એક ભાગ ચાબાર પોર્ટ પણ છે આ મુખ્ય ઇન્ટરેસ્ટ રશિયા ઇન્ડિયા અને ઈરાનનો છે જેમાં ઓલમોસ્ટ થર્ટીન કન્ટ્રીઝ જે છે આ માર્ગમાં આવે છે તો આ ન્યૂઝમાં જોવા મળતું ચાબાર જે છે તે સંકળાયેલું છે ઈરાન સાથે જે ઓમાનના આખાતના કિનારે અને તેની જ નજીકમાં સ્ટ્રેટ ઓફ હોર્મોસ આવેલું છે ભારત અને ઓમાન વચ્ચે રિસેન્ટલી અલ નજા યુદ્ધ અભ્યાસનું આયોજન થયું જેની ચોથી આવૃત્તિનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું તો આપણે થોડીવાર વાર પહેલાં જોયું હતું કે એટીન્થ યુદ્ધ અભ્યાસ ભારત અમેરિકા વચ્ચે ઓલી ઉત્તરાખંડમાં થયું હતું તો આ ભારત અને ઓમાન વચ્ચે અલ નઝાનું આયોજન રાજસ્થાન ખાતે કરવામાં આવ્યું હતું આવૃત્તિ છે ફોર્ટીન્થ નેક્સ્ટ છે મંકીપોક્સ મંકીપોક્સ જે છે તે નાઇન્ટીન ફિફ્ટી એટમાં કોંગોમાં જોવા મળ્યું હતું અને તે નાઇજીરિયાનું એક એન્ડેમિક ડિઝીઝ છે આ એક જુનોટિક ડિઝીઝ પણ છે ઝૂનોટિક ડિઝીઝનો મતલબ શું થાય છે તેનો મતલબ થાય છે કે તેનું ટ્રાન્સમિશન એનિમલમાંથી હ્યુમનમાં પોસિબલ છે ઇવન ભારતમાં મંકી પોક્સનો પ્રથમ કેસ કેરળમાં જોવા મળ્યો હતો તે પોક્સવિરડાઈ પોક્સ નામક ફેમિલીનો ભાગ છે પ્રશ્ન એમ છે કે મંકી પોક્સ માટે ગવર્મેન્ટે જે ટાસ્ક ફોર્સ રજૂ કરી તેની અધ્યક્ષતા નીચેનામાંથી કોણ કરશે જવાબ છે વી કે પોલ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે અચિંત શિવલી જે ગોલ્ડ મેળવ્યો હતો તેમને કઈ દમતમાં ગોલ્ડ મેળવ્યો હતો તેઓ કઈ દમત સાથે સંકળાયેલા છે આ કોમનવેલ્થ ગેમ જે છે તેનું આયોજન બર્મિંગહામ ખાતે થયું હતું જેમાં ઇન્ડિયાની ટોટલ નંબર ઓફ મેડલ ટેરી જે છે તે હતી સિક્સટી વન ભારતે કુલ એકસઠ પદકો મેળવ્યા તેને કેટેગરાઈઝ કરી શકો છો તમે ટ્વેન્ટી ટુ સિક્સટીન અને ટ્વેન્ટી થ્રી યાદ રાખજો ફોર્મ્યુલા ટ્વેન્ટી ટુ અને ટ્વેન્ટી થ્રી બાવીસ ગોલ્ડ મેળવ્યા હતા સિક્સટીન સિલ્વર મેળવ્યા હતા અને ટ્વેન્ટી થ્રી બ્રોન્ઝ મેળવ્યા હતા આ ત્રણેયનો ટોટલ કરો દેટ ઇઝ સિક્સટી વન ટોટલ નંબર ઓફ મેડલ ટેલી રિસેન્ટલી સીડીપીઓની એક્ઝામમાં કોમનવેલ્થ ગેમ્સનો પ્રશ્ન જોવા મળ્યો હતો એની પહેલાં નર્સિંગ ઓફિસર ક્લાસ ટુમાં પણ આ પ્રશ્ન જોવા મળ્યો હતો એટલે કે છેલ્લા બે મહિનાની એક્ઝામમાં આ પ્રશ્ન વારંવાર પૂછાઈ રહ્યા છે ઓલરેડી સ્પોર્ટ્સ કરન્ટ અખરનો વિડીયો અવેલેબલ છે તેને એકવાર ખાસ તમે જોઈ લેજો અચિંત સિયુલી જે છે લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે રિસેન્ટલી એક બિલ રજૂ કરવામાં આવ્યું જેનું નામ છે વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન અને તેમના ડિલિવરીમાં ડિલિવરી સિસ્ટમ આ બધામાં સુધારો કરતું એક બિલ રજૂ કરવામાં આવ્યું આ બિલ જે છે કયા મંત્રાલય સાથે સંકળાયેલું છે તો કદાચ તમને લાગે કે તે સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલું છે પરંતુ તે ડિફેન્સ મિનિસ્ટ્રી નહીં તે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ વિદેશ મંત્રાલય સાથે સંકળાયેલું છે ન્યૂઝમાં જોવા મળતી રાખી ઘડી કયા રાજ્યમાં આવેલી છે આ રાખી ઘડી જે છે અહીંયા પશુબલીના અવશેષો મળ્યા હતા આ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં સૌથી મોટી સાઇટ હતી સૌથી મોટી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની સાઇટ હતી આ ઉપરાંત ન્યૂઝમાં એટલે છે કારણ કે અહીંયા જે છે ત્યાં આઇકોનિક સાઇટ તૈયાર કરવામાં આવશે આઈકોનિક સાઇટનો દરજ્જો જે છે ટોટલ પાંચ જગ્યાને આપવામાં આવ્યો છે જેમ કે નંબર વન પર છે હસ્તિનાપુર આ હસ્તિનાપુર ક્યાં આવેલું છે હસ્તિનાપુર આવેલું છે ઉત્તર પ્રદેશ ધેન શિવસાગર શિવસાગર આવેલું છે આસામ ખાતે ધોળાવીરા અને લાસ્ટમાં છે અદિચનુર અદિન ચલનુર જે છે તમિલનાડુમાં તો આ ટોટલ પાંચ જગ્યા જે છે તેને આઇકોનિક સાઇટ તરીકે ડેવલપ કરવાની છે જેમાંથી હિસા હરિયાણા ખાતે આવેલ છે રાખી કડી જૉબ અહીંયા બની જશે આપણો હરિયાણા તમને જો ખ્યાલ હોય તો હરિયાણાના પાણીપત ખાતે જ ટુ જી ઇથેનોલ પ્લાન્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ ટુ ઇથેનોલ પ્લાન્ટ આઈઓસીએલે તૈયાર કર્યો હતો ઓગસ્ટ બે હજાર બાવીસ સુધીમાં ભારતમાં ટોટલ નંબર ઓફ સ્ટાર્ટઅપ્સ કેટલા છે જે રજીસ્ટર્ડ છે તો ભારતમાં ટોટલ નંબર ઓફ સ્ટાર્ટર્ડ જે રજિસ્ટર્ડ છે તે છે પંચોતેર હજાર સેવન્ટી ફાઇવ કે ભારતમાં ટોટલ નંબર ઓફ યુનિકોન કેટલા છે ભારતમાં ટોટલ નંબર ઓફ યુનિકોન છે વન ઝીરો ફાઇવ તો મને વિડીયો પોઝ કરીને એક ક્વેશ્ચનનો જવાબ જરૂરથી આપો ભારતમાં શાસ્ત્રીય નૃત્યો કેટલા છે થોડી વાર પહેલાં જ આપણે વાત કરી શાસ્ત્રીય નૃત્યોની સંખ્યા નંબર ઓફ ક્લાસિકલ ડાન્સ ઇન ઇન્ડિયા જેમાં આપણે વાત કરી હતી મણિપુરી વિશે તો મને જણાવો કે કેટલા છે શાસ્ત્રીય નૃત્ય છતાં તમારી જોડે જો ઓપ્શનની જરૂર હોય તો હું તમને ઓપ્શન આપી દઉં છું છ સાત આઠ અને નવ આમાંથી કોઈ એક આન્સર છે જે તમે કમેન્ટ્સમાં વિડીયો પોઝ કરીને જણાવી શકો છો વેદથંગલ કુંથનકુલમ આ જે બંને સાઇટ ન્યૂઝમાં છે તેને રિસેન્ટલી રામસાર સાઇટ ડિક્લેર કરવામાં આવી તે કયા રાજ્યમાં આવેલી છે તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે તે આવેલી છે તમિલનાડુ ખાતે તમિલનાડુમાં મન્નાડ ચિત્રગુંડી પીછાવરમ પલ્લી કન્નાઈ ઘણી બધી સાઇટ જે રિસેન્ટલી થર્ટી નવી સાઇટ ડિક્લેર કરી છે તેને આપણે વિડીયોમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ કયા રાજ્યે મુખ્યમંત્રી સમાન શિક્ષણ રાહત સહાયતા અનુદાન એટલે કે ચિરાગ યોજના શરૂ કરી છે આ ચિરાગ યોજના રિસેન્ટલી હરિયાણાએ શરૂ કરી હતી ન્યૂઝમાં એનડીસી નેશનલ ડિટરમેન્ટ કોન્ટ્રીબ્યુશન જોવા મળે છે તે કોની સાથે સંકળાયેલ છે તે સંકળાયેલ છે ક્લાઇમેટ ચેન્જ આબોહવા પરિવર્તન સાથે રિસેન્ટલી એક અહેવાલ મુજબ પર્ટિક્યુલર મેટર ટુ પોઈન્ટ ફાઇવ આ હવાના કણોની સાંદ્રતા છે તે એક સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતા સિટીમાં સૌથી વધારે જોવા મળ્યું હતું આ સિટીનું નામ શું છે આ સિટીનું નામ છે દિલ્હી સક્ષમ આંગણવાડી અને પોષણ ટુ પોઈન્ટ જીરો આ યોજના નીચેનામાંથી કયું મંત્રાલય લાગુ કરે છે આ યોજના જે છે તે એ જ મંત્રાલય લાગુ કરે છે જેના દ્વારા મિશન વાત્સલ્ય શરૂ કરવામાં આવ્યું હતું આ મંત્રાલય દ્વારા જ મિશન શક્તિ પણ શરૂ કરવામાં આવ્યું હતું તેના દ્વારા જ પાલન એક હજાર નામક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી વાત થઈ રહી છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા નીચેનામાંથી કઈ સંસ્થાએ પોવર્ટી એન્ડ શેરડ પ્રોસ્પેરિટી નામક અહેવાલ રજૂ કર્યો આ સંસ્થા દ્વારા જ ગુજરાત સરકારના શ્રેષ્ઠ પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ પ્રોજેક્ટમાં ત્રણસો પચાસ મિલિયન યુએસ ડોલરની સહાય કરવામાં આવશે આ પ્રોજેક્ટ જે છે પાંચસો મિલિયન યુએસ ડોલરનો છે જેમાંથી થ્રી ફિફ્ટી મિલિયન આ સંસ્થા આપશે આ સંસ્થામાં જ રિસેન્ટલી ભારતના એક ઇકોનોમિસ્ટ નિયુક્ત થયા છે જેમનું નામ છે ઇન્દરમિત ગિલ તો અહીંયા વાત થઈ રહી છે દોસ્તો વર્લ્ડ બેંકની નેક્સ્ટ ક્વેશ્ચન છે એસસી સ્ટેટસ બાબતે રિસેન્ટલી એસસી સ્ટેટસને લઈને એક વિવાદ જોવા મળી રહ્યો છે તેના માટે એક કમિશન બનાવવામાં આવ્યું છે તેના અધ્યક્ષ કોણ છે એની પહેલાં અમુક સમિતિ આપણે ડિસ્કસ કરી લઈએ એલપીજીમાં રિસેન્ટલી વોલેટાઇલિટીના કારણે ભાવ વધારો જોવા મળ્યો સરકારે સમિતિ બનાવી કિરીટ પારેખ સમિતિ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર માટે એક ફ્રેમવર્ક તૈયાર કરવાનું છે ગવર્મેન્ટે સમિતિ બનાવી નીલેશ શાહ સમિતિ પછી આપણે ગ્રીન એનર્જી તરફ વળી જવાનું છે ગ્રીન એનર્જી તરફ ટ્રાન્ઝિટ કરવાનું છે તો ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન માટે ગવર્મેન્ટે રજૂ કરી તરુણ કુમાર સમિતિ અને કોવિડની ઇમ્પેક્ટ માટે લાસ્ટ યર એક કમિટી બનાવી હતી જેનું નામ છે કે એસ રેડ્ડી કમિટી ત્યારબાદ જે આજીવિકા પર અસર થઈ તેના માટે પીએમ સ્વાનિધિ અને અલગ અલગ પેકેજીસ જાહેર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ઘણા બધા સ્ટેટિક પોર્શનમાં અલગ અલગ સમિતિઓ પૂછાતી હોય છે તેનો તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો હું સ્ક્રીન એકવાર ક્લિયર કરી દઉં છું અને અહીંયા જે આ એસી દરજ્જા માટે કમિશન બનાવાયું છે આ કમિશનની અધ્યક્ષતા કેજી બાલાક્રિષ્ણન જસ્ટિસ કેજી બાલાક્રિષ્ણન કરશે યુનિસેફના એક અહેવાલ મુજબ દક્ષિણ પૂર્વ એશિયામાં નીચેનામાંથી કયા દેશમાં એક મિલિયનથી વધારે લોકો વિસ્થાપિત થયા હતા એ લોકોએ માઇગ્રેશન કરી લીધું હતું તો અહીંયા રાઇટ આન્સર આવશે મ્યાનમાર મ્યાનમારમાં સૌથી વધારે માઇગ્રેશન જોવા મળ્યું હતું ઓલમોસ્ટ વન મિલિયન લોકોનું જે યુનિસેફના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે સીજીએસએસ ક્રેડિટ ગેરંટી સ્ટાર્ટઅપ સ્કીમ જે છે કયા મંત્રાલય સાથે સંકળાયેલું છે બેઝિકલી આ જે મંત્રાલય છે તે અંતર્ગત આવે છે ડીપી આઈઆઈટી ડીપીઆઈઆઈટી દ્વારા સીજીએસએસને અમલ કરવામાં આવશે અહીંયા વાત થઈ રહી છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની નીચેનામાંથી કયા સશસ્ત્ર દળ માટે રિસન્ટલી વેપન સિસ્ટમ વિંગ રજૂ કરવામાં આવ્યું તેને મંજૂરી આપી દેવામાં આવી છે આ વેપન સિસ્ટમ વિંગ જે છે તે એસ્ટાબ્લિશ કરવામાં આવશે ચંદીગઢ ખાતે તો તે સંકળાયેલું છે ઇન્ડિયન નેવી સાથે ઇન્ડિયન નેવીમાં હાલમાં એર ચીફ જે છે એર માર્શલ જે છે તેમનું નામ છે વી આર ચૌધરી વી આર ચૌધરી રિસન્ટલી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ફાઇનલી પ્રચંડ જે છે ઇન્ડક્ટ કરી દેવામાં આવ્યું છે ઇન્ડિયન નેવીમાં પ્રચંડ જે છે તે જોધપુર એરબેસમાં સામેલ કરવામાં આવ્યું છે પ્રચંડ જે છે તે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર છે એલ સીએચ પ્રચંડ અને તે એક અટેક હેલિકોપ્ટર છે ઓકે તો ભારત જોડે અલગ અલગ હેલિકોપ્ટર છે જેમ કે અને અપાચે આ ચિનુક અને અપાચે જે છે આપણે અમેરિકાથી પ્રોક્યોર કર્યા છે પ્રચંડ જે છે ઇન્ડેજિનિયસ છે એચ દ્વારા તૈયાર કર્યું છે ઓલમોસ્ટ પંદર આવા હેલિકોપ્ટર તૈયાર કરવાના છે રિસેન્ટલી દક્ષ ન્યૂઝમાં હતું આ દક્ષ એક સુપરટેક ઇનિશિયેટિવ કઈ સંસ્થાનું ઇનિશિયેટિવ છે તો રિસેન્ટલી આરબીઆઈએ જે એનબીએફસી છે તેના મોનિટરિંગ માટે આ દક્ષ ઇનિશિયેટિવ રજૂ કર્યું હતું ઓનલાઈન ગેમ્બલિંગ ઉપર પ્રતિ પ્રતિબંધ બનાવવા માટેનો કાયદો રિસેન્ટલી કયા રાજ્યે રજૂ કર્યો તો રિસેન્ટલી તમિલનાડુએ ઓનલાઈન ગેમલિંગ ઉપર પ્રતિબંધ લાદ્યો છે અને તેના માટે કાયદો પણ રજૂ કરી દીધો છે આઈડીવાઈ બેંકમાં પ્રસ્તાવિત વેચાણ કરવાનું છે અમુક હિસ્સાનું આ હિસ્સાના વેચાણ પછી એલઆઈસી અને સરકારનું સંયુક્ત શેર હોલ્ડિંગ કેટલું રહેશે થર્ટી ફોર પર્સન્ટ ડિસઇન્વેસ્ટમેન્ટનું નામ જ્યારે આવે ત્યારે તમને યાદ આવવું જોઈએ દીપમ દીપમ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ ડીપમ રિસેન્ટલી સીબીડીસી ન્યૂઝમાં હતું સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી એક કન્સેપ્ટ નોટ રજૂ કરવામાં આવી અને બેન્ક દ્વારા એવું કહેવામાં આવ્યું કે આપણે સીબીડીસી ઉપર ફોકસ કરીશું અને કેશલેસ ઇકોનોમી તરફ આગળ વધીશું અહીંયા કંઈ દીધું છે સેન્ટ્રલ બેંક જવાબ આવશે દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નેક્સ્ટ છે ટેલિકોમ જાયન્ટ જે રીતે ઇન્ડિયાની અંદર રિલાયન્સ જીઓ એરટેલ વોડાફોન સો એન્ડ સો ટેલિકોમ ઓપરેટર્સ છે તેવી રીતે આ એક ઓપ્ટસ નામનું ટેલિકોમ ઓપરેટર જે છે તેના પર સાયબર એટેક કરવામાં આવ્યો આ ઓપ્ટસ જે છે ક્યાંનું ટેલિકોમ ઓપરેટર છે આ ઓપ્ટસ જે છે તે ઓસ્ટ્રેલિયાનું એક ટેલિકોમ ઓપરેટર છે જે રિસન્ટલી ત્યાં સાયબર અટેક થયો હતો બે હજાર રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન પર યુપીઆઈ પર રૂપે ક્રેડિટ કાર્ડમાં કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવે છે તો તમને ખ્યાલ હોવું જોઈએ કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ જે છે કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ છે ગવર્મેન્ટે પણ ગાઈડલાઈન રજૂ કરીને જણાવ્યું કે તેના પર હાલમાં કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં સરકારનો કોઈ વિચાર નથી એટલે જ્યારે તમે યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે મધ્યસ્થી બેંક જે છે તેને જે વધારાના નાણાં છે કમ્પેન્સેશન ગવર્મેન્ટ ચૂકવે છે અહીંયા કોઈ એક્સ્ટ્રા ચાર્જ કે ફીસ લાગતી નથી આ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટલી ફ્રી ફાસ્ટ અને સિક્યોર બને છે વર્લ્ડ બેન્કે ઇન્ડિયાનો ગ્રોથ રેટ જે છે રિસેન્ટલી અપડેટ કર્યો છે પહેલાં તો સેવન પોઈન્ટ ફાઇવ હવે ઘટાડીને કર્યો છે સિક્સ પોઈન્ટ ફાઇવ નોબેલ પુરસ્કાર ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એના પર ઓલરેડી એક ઇન્ફોગ્રાફિક અવેલેબલ છે જેમાં બધા જ નોબેલ પુરસ્કાર જે છે મેન્શન કરવામાં આવે છે તો એન્ફોગ્રાફિક જે છે તમે કોમ્યુનિટીમાં જઈને અથવા ટેલિગ્રામ ચેનલમાં જઈને એકવાર ખાસ જોઈ લો બધા જ નોબલ પુરસ્કાર વિજેતાઓ ઇમ્પોર્ટન્ટ છે ટૂંક સમયમાં તેના પર આપણે વિડીયો લઈને આવીશું તો આ એની એન્નોક્સ જે છે તેમને લિટરેચરનો નોબલ મળ્યો છે તેઓ કયા દેશના છે તેઓ છે ફ્રાન્સના નીચેમાંથી કયા પ્લેયરે તેલ અવીવ ઓપનનું ટાઇટલ જીતી લીધું છે આ તેલ અવીવનું ઓપન જે છે નોવાક જોકોવિ દ્વારા જીતી લેવામાં આવ્યું છે તમે એલિમિનેશન કરી શકતા હતા જેમ કે બી એલિમિનેટ થાય છે રોજર ફેડર જે છે તે નિવૃત્ત છે તો તમારી પાસે બે ઓપ્શન જ વધ્યા અહીં આવશે નોવાક ચોકોવિચ નોબેલમાં ફિઝિક્સમાં એસ્પેક્ટ ક્લોઝર અને ઝીલિંગર આ ત્રણ નામ ખાસ યાદ રાખજો એસ્પેક્ટ ક્લોઝર અને ઝીલિંગર આ ત્રણ વ્યક્તિને કયા ક્ષેત્રમાં તેમના કયા ક્ષેત્રના સંશોધન બાબતે ફિઝિક્સનો નોબેલ આપવામાં આવ્યો છે તો તેમણે ક્વોન્ટમ મિકેનિક્સમાં ક્વોન્ટમ એન્ટેન્ગલમેન્ટ ઉપર ઘણી બધી રિસર્ચ કરી જેના કારણે આ ત્રણ વૈજ્ઞાનિકોને ફિઝિક્સનો નોબલ એનાયત કરી દેવામાં આવ્યો છે રિસેન્ટલી પ્રેસિડેન્ટ દ્વારા જેટલા પણ વુમન સ્ટાર્ટઅપ કરનારા મહિલાઓ છે વુમન સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા મહિલાઓ છે તેમને એક પ્લેટફોર્મ પર લાવવા માટે હર સ્ટાર્ટ લોન્ચ કર્યું તેને લોન્ચ કરવામાં આવ્યું ગુજરાત યુનિવર્સિટી ખાતેથી તો અહીંયા રાઈટ આન્સર આવશે અમદાવાદ હર્ષ સ્ટાર્ટ નામક ઇનિશિયટિવ પ્રેસિડેન્ટે અમદાવાદથી લોન્ચ કર્યું હતું યુએન હાઈ કમિશનર દ્વારા રેફ્યુજી માટે નેનસેન એવોર્ડ આપવામાં આવ્યો છે કોને તો જર્મનીના ભૂતપૂર્વ ચાન્સેલર એન્જેલા મર્કેલને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે હાલમાં જર્મનીના ચાન્સેલર છે ઓલાબ સુલ્સ ઓલાબ સુલ્સ રિસેન્ટલી બે હજાર બાવીસનું જી સેવનનું સબમિટ જે છે જર્મની ખાતે યોજાયું હતું જ્યાં ઓલ ઓફ ફૂલ્સ દ્વારા ભારતના પ્રાઇમ મિનિસ્ટરને ગ્રીન એનર્જી ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા સેમ્પલ રજિસ્ટ્રેશન સ્ટે સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ રિપોર્ટ એસઆરએસએસનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો જે અંતર્ગત કયા રાજ્યમાં મેલ અને ફિમેલ ચાઇલ્ડમાં જે મોર્ટાલિટી રેટ છે તેમાં ડિફરન્સ ખૂબ જ વધારે હતો ડિફરન્સ તફાવત વધારે હતો છત્તીસગઢમાં સ્વાંતે પેબો જે છે તેમને મેડિસિનનું નોબલ મળ્યું તેમણે ડીએનએ જીનોમ સિકવન્સિંગ નિએન્ડલથર અને પીલીયોજિનોમિક્સ આ બધા ક્ષેત્રોમાં રિસર્ચ કર્યું તેઓ ક્યાંના છે તેઓ છે સ્વીડનના રિસન્ટલી જેટલા પણ વેલથી લોકો છે તેમના માટે ટેક્સ કટ કરવાનો પ્રસ્તાવ જે છે તેને રદ કરી દેવામાં આવ્યો છે તે કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે તો તે પ્રસ્તાવ જે છે લીઝ ટ્રસ્ટ જેને આપણે ટ્રસોનોમિક પણ કહીએ છીએ લીઝ ટ્રસ્ટ જે છે રિસેન્ટલી પીએમ બન્યા છે યુકેના યુકે જે છે પાંચમી મોટી અર્થવ્યવસ્થા હતી પરંતુ ભારતે તેને રિપ્લેસ કરી દીધું છે ભારત હાલમાં ફિફ્થ લાર્જેસ્ટ ઇકોનોમી બની ચૂક્યું છે યુએન સીટી એડીએ ઇન્ડિયાનું જીડીપી ગ્રોથ પ્રોજેક્શન કેટલું આંક્યું છે જવાબ આવશે ફાઈવ પોઈન્ટ સેવન પરસેન્ટેજ આઈ મિનિસ્ટરની ડિજિટલ ઇન્ડિયા કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તેનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું રિસન્ટલી એક હ્યુમનએડ રોબોટ ન્યૂઝમાં હતો જેનું નામ છે ઓપ્ટિમસ આ ઓપ્ટિમસ હ્યુમનએડ રોબોટ કોણે તૈયાર કરી લીધો તે તૈયાર કરવામાં આવ્યો હતો ટેસ્લા દ્વારા યુવા ટુ પોઈન્ટ ઝીરો કાર્યક્રમ ન્યૂઝમાં હતો તે કયા મંત્રાલય સાથે સંકળાયેલો છે દેશમાં થર્ટી નીચેના લોકોને લેખક ઓથર બનવા માટેની તાલીમ આપવા માટેનો એક પ્રોગ્રામ છે યુવા ટુ પોઈન્ટ ઝીરો તે શિક્ષણ મંત્રાલયની એક પહેલ છે ઇન્ડિજિનિયસ સ્વદેશી રીતે વિકસિત એલ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર જે છે તેનું નામ શું છે તો તેનું નામ છે પ્રચંડ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ તૈયાર કરશે પંદર તૈયાર કરવાના છે આપણી જોડે અત્યારે એક આવી ગયું છે તેને ઇન્ડક્ટ કરવામાં આવ્યું છે કયા એરબેઝ ખાતે કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવો કયા એરબેઝ ખાતે તેને ઇન્ડક્ટ કરવામાં આવ્યું છે તેને સામેલ કરવામાં આવ્યું છે સ્ટોક એક્સચે એક્સચેન્જમાં લિસ્ટ આઉટ થવા માટે જોડાવા માટે જે રિજિયોનલ રૂરલ બેન્ક છે તેની મિનિમમ નેટવર્ક કેટલી હોવી જોઈએ તો તેની મિનિમમ નેટવર્ક છેલ્લા ત્રણ વર્ષમાં છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણસો કરોડ હોવી જરૂરી છે સ્વચ્છતા સર્વેક્ષણ રૂરલની વાત થઈ રહી છે ગ્રામીણમાં જે લાર્જ સ્ટેટ કેટેગરી છે તેમાં પ્રથમ પુરસ્કાર કોણે મેળવ્યો છે તો તેમાં પ્રથમ પુરસ્કાર મેળવ્યો છે તેલંગાણાએ દોસ્તો આ થઈ ગયા છેલ્લા ત્રણ મહિનાના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એમસીક્યુઝ આઈ હોપ તમને આ બધા જ એમસીક્યુઝ જે છે યુઝફુલ બન્યા હશે રિવિઝન માટે આ ઉપરાંત એક હજાર કરતાં વધારે પીડીએફ તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો રિવિઝન માટે કરંટ અફેરની પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે આ ઉપરાંત ચેનલ ઉપર ગુજરાત પાક્ષિક સાયન્સ એન્ડ ટેક મેપિંગ કરંટ અફેર અને કલ્ચરના વિડીયોઝ અવેલેબલ છે તેને પણ એઝ અ પાર્ટ ઓફ રિવિઝન ખાસ જોઈ શકો છો આ બધું જ તમને આવનારી પરીક્ષા માટે યુઝફુલ રહેશે વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો તમારા ફીડબેક્સ સજેશન કમેન્ટ્સમાં જણાવો તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરો પ્રથમ વાર આ વિડીયો જોઈ રહ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરી લીધીઓ તો જરૂરથી આઇકન હિટ કરો